સુરત શહેરમાં વસતા પ્રવર પ્રાંતિ કામદારો શ્રમજીવીઓને વતન મોકલવા માટે મંજૂરી આપવાનું શરૂ કરતા આજે ત્રણ ઓરિસ્સા અને એક મધ્યપ્રદેશ મળીને ચાર લક્ઝરી બસને પરવાનગી અપાઈ છે, જ્યારે ફોર વ્હીલ ગાડીને મંજૂરી આપવાનું હાલ મનાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। લોકડાઉન સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ લોકડાઉન વધુ લંબાશે તો શું થશે, લોકોની ધીરજ હવે ખૂટી રહી છે। ખાસ કરીને બહાર અન્ય રાજ્યોમાં વસવાટ કરનારાઓ વતન જવા માટે ઉતાવળા બન્યા છે, જેના પગલે ઓરિસ્સા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિતના રાજ્યોમાં વાહનો લઈને જવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે, જેમાં વતન જનારાઓએ સુરત આરતીઓના કોરોનાને લઈને બનાવાયેલ ઈમેલ પર મંજૂરીની માંગણી કરવી પડશે। આરતીઓ દ્વારા જેટલી પણ અરજીઓ કરવામાં આવશે તેને મંજૂરી માટે જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવશે અને અંતે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે। હાલ તો નવસારી સાંસદ સી આર પાટીલે બસને લીલી ઝંડી આપી શ્રમિકોને પોતાના વતન મોકલવાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં સી આર પાટીલ જેસા નેતા હો ના નાણાં પણ લગાવવામાં આવ્યા હતા। હૈદરાબાદ જિલ્લા બસ જા રહી હું, જાના મેરે તો ભી સર, યહાં પર ક્યા કામ કરતે થે ઓર ક્યા દિક્કતે આ રહી થી? સર મેં યહાં પે સાડી બનાને વાલા મશીન ચલાતા થા, કંપની બંધ હો ગઈ હૈ તો કંપની કે તરફ સે પૈસા સે મિલ નહીં રહા હૈ તો રાશન પાણી કા બહોત દિક્કત આ રહી હૈ સર, ઇસીલિયે મજબૂરી મેં જાના પડ રહા હૈ। કિતની ખુશી હૈ ગાંવ જાને કી? સર ખુશી તો નહીં હૈ, અબ લોકડાઉન હો ગયા, પૈસે નહીં મિલ રહે તો આદમી ખાના ખુરાકી કહાં ખાયેગા સર, ઇસીલિયે મજબૂરી મેં જાના પડ રહા હૈ, કોઈ ખુશી નહીં હૈ। પરિવાર યહાં પર હૈ યા ગાંવ મેં હૈ? સર પરિવાર ઘર પે હૈ, માતા પિતા સબ ઘર પે હૈ સર, અકેલે યહાં પે મતલબ હમ ભૈયા વૈયા સબ થે, અબ સબ લોગ ગાંવ જા રહે હૈ, કંપની બંધ હો ગઈ ઇસી વજહ સે જાના પડ। કૈસી વ્યવસ્થા હૈ જાને કે લિયે? સર એ તો માલુમ નહીં, ભૈયા વૈયા વ્યવસ્થા કિયે થે ઉની સબકા પતા હોગા, મેરે કો ઇતના માલુમ હૈ બસ જા રહી ફૈઝાબાદ જાના મેરે કો, ગાંવ વહીં પે હૈ, હમ ડેક્ટર નગર જિલ્લા હૈ સર, વહાં સે હમ લોગ જાયેંગે ફૈઝાબાદ સે કરેંગે વહાં પે જાયેંગે। દરમિયાન આજે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ચાર લક્ઝરી બસોને શરતી મંજૂરી આપી છે, જેમાં ત્રણ ઓરિસ્સા અને એક મધ્યપ્રદેશની તેમજ ઉત્તરપ્રદેશ પણ બે બસ રવાના કરવામાં આવી હતી। આ બસમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ મુસાફરી કરવાની રહેશે, સાથે જ સુરત શહેરના ચેકપોસ્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે। વધુમાં ફોર વ્હીલ તેમજ કાર વતન લઈ જવા પર હાલ મનાઈ ફરમાવવામાં આવી છે।